ડોક્ટર સાહેબ તમે? નમસ્તે. નમસ્તે. અરે રઘુ, કાલે કંઈક તું કીટનાશકના છટકાવ વિશે પૂછતો હતો. અરે માફ કરજે ભાઈ, હું કાલે જરા જલ્દીમાં હતો એટલે શાંતિથી વાત ન થઈ શકી. અત્યારે ફ્રી છું તો વિચાર્યું થોડી વાત કરી લઉં. હા ભાઈ, કઈક જ્ઞાનની વાતો પણ જાણી લઈશું. હા તો આવો અંદર બેસીને. અરે નહીં નહીં નહીં, અરે ભાઈ જુઓ, કીટનાશકની વાત પણ કરવી હોય ને તો બહાર જ બેસો, ઠીક છે? જેવું તમને ઠીક લાગે. આવો નીરજ, આવો આવો બેસો. હા સારું, તો રઘુ પૂછું પૂછવા માંગે છે. જી ડૉક્ટર સાહેબ, હું એ કીટનાશકનો છંટકાવ કરવા જવાનો છું, તો બસ એનાથી સંબંધિત જાણકારી જોઈતી હતી થોડી. અરે આ વાત તો બહુ સારી વિચારી રઘુ તે. આ જો તારા હાથમાં આજે વિવરણ પુસ્તિકા છે, આને વાંચ ભાઈ, આને વાંચવી બહુ જરૂરી છે, કેમ કે આ સુરક્ષા ચાવી છે મારા ભાઈ. સારું, સૌથી પહેલાં તું મને એ જણાવ કે કીટનાશક છાંટતા સમયે જે સુરક્ષા કીટ હોય છે એ તારી પાસે છે કે નહીં? હા, એનાથી સંબંધિત તો મેં બધી વસ્તુઓ લઈ લીધી છે. અરે બહુ સરસ બહુ સરસ, તો ચાલો આગળ વધીએ. હવે હું તમને લોકોને થોડી જરૂરી વાતો જણાવું. હા બોલો સાહેબ. સૌથી પહેલા તો જ્યારે તમે કીટનાશક છંટકાવ માટે જે મિશ્રણ તૈયાર કરો તો એની માત્રાને ધ્યાનમાં રાખવી બહુ જરૂરી હોય છે. એટલે કે એનો ઉપયોગ પ્રતિ યુનિટના હિસાબે કરવામાં આવે છે, ના થોડો વધુ ના ઓછો. જો તમે કીટનાશકનો પ્રયોગ ઓછો કરશો તો કીટકો પર વધારે અસર નહીં થઈ શકે, અને વધારે કરશો તો સૌને નુકસાન તો થાય, આપણને, ઉપજને, ખરીદદારોને, અને અગત્યની વાતો ભાઈ પર્યાવરણને પણ બહુ નુકસાન પહોંચે. સાચી વાત છે. એટલા માટે એક વાત હંમેશા ધ્યાનમાં રાખો, કીટનાશક વપરાશનો નિયમ જેટલી જરૂર એટલો જ યાદ રહેશે. અને બીજી વાત, જ્યારે તમારે કીટનાશકનું મિશ્રણ બનાવવું હોય તો એને ક્યારે હાથ દ્વારા મિશ્રિત ના કરવું. ના ના, એને મળવા માટે ચોખ્ખા પાણીમાં કોઈ લાકડીની મદદથી એનો ઘોળ બનાવો, લાકડીનો ઉપયોગ, અને એને છંટકાવ યંત્રમાં નાખવા માટે કોઈ ગરણીનો જ ઉપયોગ કરવો. નહીં તો કીટનાશક ઢોળાઈ શકે છે અને એમાં પણ બહુ મોટી ખોટ છે ભાઈ. હા ડોક્ટર સાહેબ, હું બધું જ યાદ રાખીશ, જરૂર યાદ રાખીશ. હા ડોક્ટર સાહેબ, એ જણાવો, થોડા દિવસ પહેલા કીટનાશક છાંટતા સમયે રમેશભાઈની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી અને પછી એમને હોસ્પિટલ જવું પડ્યું. તો એ છંટકાવના કારણે થયું છે શું? અરે નહીં નહીં, હું સમજી ગયો, કીટનાશક છાંટવાથી એવું નથી થતું, પણ કીટનાશક છાંટતા સમયે આ જે બધી મેં જે તમને કહી છે એ બધી વાતો અને એ વસ્તુનું તમે ધ્યાન ન રાખો તો આ બધી ઘટનાઓ ઘટી શકે છે. તો થવાનું જ છે. જી જી બિલકુલ બિલકુલ, આ વાત તો તમારી સાવ સાચી છે. તમારા હાથમાં શું છે ડોક્ટર સાહેબ? હા હા, દેખાડું છું. આ જુઓ કેવી રીતે આ લોકો પોતાના શરીરને ખાસ ગમબૂટ, માસ્ક, ગ્લવ્સ અને વિશેષ કપડાથી ઢાંકીને છંટકાવ કરે છે, એ પણ એકબીજાથી યોગ્ય અંતર જાળવીને. અને હા, આ વિવરણ પુસ્તિકામાં પણ બધા જરૂરી સુરક્ષા ઉપાય આપ્યા છે, જેમને અપનાવવા બહુ જરૂરી છે, નહીં તો ભાઈ લેવાના દેવા પડી શકે છે. એ વાત તો સાચી છે. ધારો કે જો બેદરકારીના કારણે કોઈની તબિયત બગડી પણ જાય તો જે પેક ખરીદતા સમયે વિવરણ પુસ્તિકા મળે છે એ તમારે ડોક્ટરને દેખાડવાની, કેમ કે જો એ કીટનાશકનો કોઈ ઈલાજ હશે તો એ જ વિવરણ પુસ્તિકામાં લખ્યો હશે. હા તો બહુ સારું કહેવાય. ખૂબ ખૂબ આભાર ડોક્ટર સાહેબ તમારો આ મહત્વની જાણકારી માટે. અરે ભાઈ, મને તો ખુશી ત્યારે થશે જ્યારે તમે લોકો આ બધી વાતોને છટકાવના સમયે ધ્યાનમાં રાખશો. આ ચોક્કસ ધ્યાનમાં રાખીશું, યાદ રાખજો. સારું રઘુ, હવે હું જાઉં છું, મારે બીજે પણ જવાનું છે. અરે ચા પીને જાઓ. નહીં નહીં, જરૂર નથી. કવિતા, કવિતા. નમસ્તે ડોક્ટર સાહેબ. હા નમસ્તે, કેમ છો ભાઈ સાહેબ? મજામાં. અરે હા ડોક્ટર સાહેબ, એક બહુ જરૂરી વાત પૂછવી હતી. હા પૂછ પૂછ. કીટનાશકનું મિશ્રણ તૈયાર કરવા માટે અમારે કયા વાસણનો ઉપયોગ કરવો જોઈએ? અરે આ તો બહુ સારો સવાલ પૂછ્યો તે. જ્યારે તમે કીટનાશકનું મિશ્રણ તૈયાર કરો તો એને માપવા માટે ખાસ પ્રકારના બનાવેલ વાસણનો જ ઉપયોગ કરવો. એમ નહીં કે કિચનમાં યુઝ થવાવાળા, ઘરમાં કે ડેઈલી લાઈફમાં યુઝ થવાવાળા વાસણોનો ઉપયોગ ક્યારેય ન કરો. એને જોયું. અને ડોક્ટર સાહેબ, આ મને ઘરમાં ઉપયોગમાં લવાતા ગ્લાસ, જગ, આ કે છે હવે એનો ઉપયોગ કરો. બોલો, છે ને ખોટી વાત? અરે અરે, મેં તમને એટલે આપ્યા હતા કેમ કે ફેંકવાના હતા, જૂના થઈ ગયા હતા, એટલે જ તો તમને દીધા હતા. પણ ઉપયોગ ન કરી શકે ને ઘરના વાસણ. અરે માની ગયા ભાઈ, પત્નીઓ બહુ સમજદાર હોય છે. ચાલો ઠીક છે, તમે કહ્યું અમે માની લીધું. ચાલ રઘુ, ચા ફરી કોઈ દિવસ પીશું, હમણાં જરૂરી મીટિંગ અટેન્ડ કરવાની છે. ચાલો જાઉં છું. ઠીક છે ડોક્ટર સાહેબ, ખૂબ ખૂબ આભાર. તો નમસ્તે, ચાલો ત્યારે નીકળું. ઠીક છે ડોક્ટર સાહેબ. મમ્મી, આ સાચું છે ને? ફરીવાર લખ, અહીંયા નીચે લખ ફરીવાર. મમ્મી, પપ્પા શું વાંચે છે? એમણે પણ કોઈ એક્ઝામ દેવાની છે શું? હા. એટલે કેવી રીતે સમજાવું? એટલે એમ કે પપ્પા જે કીટનાશકનો છંટકાવ કરશે ને, એમને એ વાતનું ધ્યાન રાખવાનું છે કે એનો ઉપયોગ કરતા સમયે કોઈને પણ નુકસાન ના થાય, ના પોતાને, ના લોકોને, ના પર્યાવરણને. સમજી?
અરે ખૂબ ખૂબ આભાર ટીચરજી. ચાલો ચાલો તમે તમારું ભણો. સુરક્ષા કીટનું બધું છે, ટોપી, ચશ્મા, ગ્લવ્ઝ, ગમબૂટ, તો ભૂલું છું શું? અરે કવિતા, તું ઉભો રે, હું આવું છું. હા. તું અહીંયા કેમ? તમારા કારણે. મારા? બધું જ લઈ આવ્યા, પણ આ માસ્ક ભૂલી ગયા. આ કેવી રીતે ભૂલી ગયા? અરે આટલી વારથી આ જ શોધતો હતો. દેવા, તમે અને તમારો હેલ્પર ને એક જેવા જ છો. શું કવિતા ભાઈ, આ તમારા માટે છે. હા, બેદરકારી ની હદ હોય છે. હા, સારું, હવે માફ કરી દે. દોડાવી દીધી ફાલતુમાં. દોડાવી ક્યાં દીધી? ઉડતા ઉડતા આવી છે આ ગાડીમાં. પણ સારું થયું તું લઈ આવી સમયસર. લાવવું તો પડે જ ને, આપણા પરિવાર ની સુરક્ષા નો સવાલ છે ને. ચાલો હવે કામે લાગો, હું જાઉં છું. એક મિનિટ. હા, અને તારી સુરક્ષા? હવે આરામથી જજે. બાય બાય. આપ સુરક્ષિત તો પાક સુરક્ષિત.